ચરવાડા ગામના અથેડની રણછોડગઢ ગામની સીમમાં 6 દિવસ પહેલા કુહાડીના ઘામારી હત્યા નિપજાવનાર શખ્સ રાયધ્રા ગામે સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે છાપો મારી આરોપીને ઝડપી લીધો હતો. હળવદ પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાના ચરાડવા ગામના આધેડ માઉભાઈ પઢિયાર રણછોડગઢ ગામે ઈશ્વરભાઈ પટેલની વાડીમાં રખેવાડી તેમજ ડ્રાઇવિંગ કરીને પેટ્યુ રડતા હતા, જેમનું 22મીના રોજ કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ચકચાર જગાવનાર ઘટનાથી સમગ્ર તાલુકામાં સનસનાટી મટી જવા પામી હતી. ત્યારે હળવદ પોલીસ દ્વારા રાયદ્રા ગામની સીમવાડી વિસ્તારમાંથી આરોપી સંતાયેલ હોવાની ચોક્કસ બાતમી મળતા આરોપી વિનોદભાઈ હીરાભાઈ રાઠવા ઉંમર વરસ 43 રહે ગામ તાલુકો પાવી જિલ્લો જેતપુર છોટાઉદેપુર હાલ રહે રણછોડગઢ ગામની સીમના તાલુકા હળવદવાડાને રાયદ્રા ગામની સીમમાંથી ઝડપી અને ધોરણસરની કાર્યવાહી હાથ કરી હતી, જેમાં પીઆઈ એમ આર સોલંકી તથા પીએસઆઈ પીજી પનારા તથા બીટ હેડ કોન્સ્ટેબલ વસંતરાય વધેરા, વિજયભાઈ છાસઠિયા, પોલીસ કોન્સ્ટેબલ યોગેશ દાન ગઢવી, સંજયભાઈ લખુમ સહિતનાઓએ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આકરી પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સ વિનોદે જણાવ્યું હતું કે તારીખ 22મીના રોજ માઉભાઈ નિંદર માણી રહ્યા હતા ત્યારે તેમને ખાટલે જઈને બેસતા અત્યારે અહીં કેમ આવ્યો છે તે બાબતે બેઉ વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા વિનોદે નિંદર માણતા માઉભાઈને કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે હળવદ પોલીસે હત્યામાં વપરાયેલ કુહાડી પણ જપ્ત કરી હતી. તપાસ કરતા આ બધું રાજધાની સીમમાંથી વિનોદભાઈ રાઠવા જે રહેવાસી આણંદ જેતપુરના છે તેની આજે ધરપકડ કરી છે. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.